आकार पामतू महाकाय जहाज वहाणवटाना उद्योग मां नवो अध्याय। मांडवीनो दरिया कांठो फरी धमधमशे। कच्छनु ऐतिहासिक मांडवी शहर जेटलू दाबेली माटे जाणीतू छे एटलू ज पोताना वहाणवटाना उद्योग माटे पण जाणीतू छे। 400 वर्षथी अहीं लाकड़ाना विशाळ वहाण बनाववानो उद्योग धमधमे छे, परंतु छेल्ला बे दायकामां आ उद्योगमां मंदी आवी छे। जो के आ मंदीने दूर करी शके तेवा एक नवा अध्यायनी शरूआत हाल मांडवीना दरियाकांठे थई गई छे। वात एम छे कि गुजरातमां अगाउ क्यारेय न बन्यू होय तेवुं लोखंडनुं महाकाय जहाज मांडवीमां हाल निर्माण पामी रह्युं छे। गांधीधाम स्थित ऋषि शिपिंग कंपनी मांडवी पोर्टनी सामे पार सलाया गाम तरफना किनारे आ महाकाय जहाज तैयार थई रह्युं छे। मैं ऋषि शिपिंग गांधीधाम नाम बेस्ड छे। तमने नजदीक में मांडवी जामनगर सिक्का ओखा ई चार लोकेशन कंडला पांचों लोकेशन था, पण एमां पांचे में यहाँ चीफ नॉटिकल ऑफिसर नो सपोर्ट होवा थी एटले अमे आ प्लेस सिलेक्ट कर्यो छे। गांधीधाम स्थित ऋषि शिपिंग कंपनी कंडला बंदर पर 25 बार्ज अने 3 फ्लोटिंग क्रेन धरावे छे। તેમના નવા સાહસમાં તેમણે પોર્ટ ટુ પોર્ટ માલનું વાહન કરી શકે તેવા એક મહાકાય જહાજ બનાવવાની શરૂઆત આશરે 8 મહિના પહેલા કરી હતી। આજે આ જહાજનું લગભગ 90% કામ પૂર્ણ થઈ ગયું છે। આ જહાજની ખાસિયત પર એક નજર કરીએ તો આ જહાજ બનાવવામાં 1000 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જહાજમાં 600 હોર્સ પાવર ધરાવતા બે એન્જિન ઇન્સ્ટોલ કરાયા છે। આ જહાજ 2.5000 ટન કાર્ગો ઉપાડવા સક્ષમ છે। રિવર સી વેસલ ટાઈપ 4 તરીકે આ જહાજ ઓળખાય છે, જે રૂપિયા 25 કરોડના ખર્ચે તૈયાર થશે। આ જહાજને બનાવવા માટે 8 મહિનાથી 100થી વધારે કર્મચારીઓ દિવસ રાત કામ કરી રહ્યા છે અને હજુ 2 મહિના સુધી તેનું કામ ચાલશે। ત્યારબાદ તેને ઓપરેટિંગ માટે દરિયામાં તરતું મૂકવામાં આવશે। આ માંડવીમાં આ બાજ બનાવીએ છીએ, એ 2500 ટન કેપેસિટીનો બાજ છે અને આ વેસલ રિવર સી ટાઈપ 4 વેસલ કહેવાય, આવો ગુજરાતમાં ફર્સ્ટ વેસલ છે જે બન્યો છે। આપને જણાવી દઈએ કે માંડવીમાં વહાણવટાનો ઉદ્યોગ તો 4 સદીથી ધમધમે છે, પરંતુ અત્યાર સુધી અહીં માત્ર લાકડાના જ વહાણ બન્યા છે, જેને કન્ટ્રી ક્રાફ્ટ વેસલ કહેવાય છે। આ વહાણ પણ દુબઈ, મસ્કત સહિતના આફ્રિકાના દેશો સુધીની સફર ખેડે છે, પરંતુ છેલ્લા 2 દાયકામાં આ ઉદ્યોગમાં ખૂબ મંદી આવી છે। સરકાર પાસેથી અપૂરતી સહાય, કન્ટેનર શિપિંગના સસ્તા ભાડા તેમજ વહાણના વીમા બાબતે પડતી મુશ્કેલીઓના કારણે આ ઉદ્યોગની કમર ભાંગી પડી હતી, પરંતુ છેલ્લા થોડા સમયમાં ફરી વધેલા કન્ટેનરના ભાડા સાથે હવે લોખંડના જહાજ બનાવવાની શરૂઆત પણ માંડવીના કિનારે શરૂ થતા આ વહાણવટાના ઉદ્યોગમાં એક નવો અધ્યાય શરૂ થયો હોય તેવું કહી શકાય છે। ભરતસિંહ ચૌહાણ, VTV ન્યૂઝ, કચ્છ।